नमस्कार शिक्षक मित्रों, साथे धोरण दस ना विद्यार्थी मित्रों, धोरण दस विज्ञान चैप्टर नंबर पांच तत्वों नु वर्गीकरण ऑर्गेनिक केमिस्ट्री नो पाठ छे मित्रों। एक टू कुल आपणे धोरण दस ना विज्ञान नी अंदर पहला जे पांच पाठ छे मित्रों, एक रसायण विज्ञान केमिस्ट्री ना पाठ छे मित्रों। अमे चार पाठ में तमने 30% बात करी, 70% अभ्यासक्रम में शु पूछाई सके बराबर छे एनी चर्चा करी मित्रों। ए सिवाय बुक्स साथे तमने जेम बोर्ड पर भणावामां आवे ए रीते बुक्स लईने तमने विडियो में समझावामां आवेलुं छे मित्रों। ए सिवाय विडियो जे बोर्ड द्वारा अमुक चोक्कस प्रश्नोनी समझूती ए पण तमने विडियो द्वारा आ चेनल नी अंदर करवामां आवेली छे मित्रों। आजे आपणे प्रकरण पांच जे तत्वोनुं वर्गीकरण छे ए तत्वोनुं वर्गीकरण बराबर, खरेखर आ पाठ कोई पण કેમિસ્ટ્રીની અંદર પહેલા હોવું જોઈએ પણ પાંચમા નંબર પર મૂકેલું છે, કોઈ વાંધો નહીં મિત્રો। કારણ કે જે તત્વો વિશે આપણે ભણવાનું છે મેઇન વસ્તુ કે તત્વ મિશ્રણને સંયોજનમાં તત્વ શું છે, તત્વો કેવી રીતે શોધાય અને ત્યારબાદ એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું એની સમજૂતી પાંચમા પાઠમાં છે। અને તત્વો આધારિત જે આપણે સંયોજનો કહીએ, આણુસૂત્રો કહીએ, સમીકરણ કહીએ એ આગળના પાઠમાં છે। એટલે સૌથી પહેલાં જો તત્વોનું વર્ગીકરણ, તત્વો વિશે તમને ખાસ ખબર પડે મિત્રો, મિશ્રણને સંયોજન તમે નવમા ધોરણમાં પણ લગભગ ભણેલા જ છો બરોબર છે, એ જ વસ્તુ તમારે ફરી અહીં પુનરાવર્તન સ્વરૂપે અને થોડું કંઈક ડિટેલમાં તમને ધોરણ દસમાં આપવામાં આવેલું છે મિત્રો। હવે બ્લુપ્રિન્ટ આધારિત તમને સમજૂતી આપી દઉં, કારણ કે મેઇન વસ્તુ શું છે, ગમે તેટલું તમને આવડતું હોય મિત્રો પણ આપણે ધોરણ દસની અંદર જે બોર્ડની એક્ઝામમાં માર્ક લાવવા અને આ વખતની જે એક્ઝામ છે મિત્રો, એટલે કે જે હવે મે અથવા તો જૂનની અંદર 2021માં લેવાશે, એટલે કે ટૂંકમાં આ વર્ષ જે 2021ની વાત કરું મિત્રો, એમાં આપણે 30% અભ્યાસક્રમ રદ કર્યો, બાકીનો જે અભ્યાસક્રમ છે એની તમને ચર્ચા કરીશ અને એમાંથી કયા ક્વેશ્ચન આવી શકે આ પાઠમાંથી એની આપણે ચર્ચા કરીશું મિત્રો। સૌ પ્રથમ તો વર્ગીકરણનો જે પ્રારંભિક પ્રયત્નો છે મિત્રો, ડોબેરેનર અને ન્યુલેન્ડ દ્વારા જે સતત પ્રયત્નો થયા મિત્રો બરોબર છે, ત્રિપુટી નિયમ કે અષ્ટકનો નિયમ એની સમજૂતી છે મિત્રો। ત્યારબાદ મેન્ડેલિફ, આમાંથી બુક ક્વેશ્ચન અગત્યનો છે મિત્રો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મુખ્ય બાબતો અથવા તો તેની મર્યાદાઓ મિત્રો બરોબર છે, એ ક્વેશ્ચન આવી શકે। એટલે મેન્ડેલિફની ટોટલી આવર્ત કોષ્ટક આધારિત જે વર્ગીકરણની પદ્ધતિ છે એ આપણને દર્શાવવામાં આવેલી છે મિત્રો। ત્યારબાદ બીજા જે જુદા જુદા વૈજ્ઞાનિકોએ મેન્ડેલિફ ઉપરથી બરોબર છે આધુનિક આવર્ત કોષ્ટકની જે રચના કરી મિત્રો બરોબર છે, એની પણ સમજૂતી હેનરી મોસલ દ્વારા કરવામાં આવી હતી મિત્રો। એની પણ સમજૂતી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે આપણે 118 તત્વો અને કુદરતના 94 તત્વોને કેવી રીતે ગોઠવવામાં આવે છે તેની સમજૂતી અહીં આપવામાં આવેલી છે મિત્રો। એટલે કે ટૂંકમાં આટલી વસ્તુ તમારે કરવાની છે। છેલ્લો એક જ મુદ્દો રદ કરેલો છે મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે સમૂહ અને આવર્તમાં સંયોજકતા ઇલેક્ટ્રોન આધારિત જે ગુણધર્મો છે એ રદ કરેલું છે મિત્રો, બાકી તમારું બધું છે જ। બ્લુપ્રિન્ટની તમને વાત કરું મિત્રો, તે બોર્ડની એક્ઝામમાં તમારે ખાસ યાદ રાખવાનું 4 માર્ક્સનું આવશે મિત્રો બરોબર છે આ પાઠમાંથી, અને 4 માર્ક્સની અંદર 1-1 માર્ક્સના 2 પ્રશ્નો, એટલે ખાસ તમારું અત્યારે જે બુક્સ તમને હું સમજાવીશ મિત્રો, બુક્સની અંદર મેં લીટીઓ કરેલી હશે, એ લીટીઓ તમારે બુક્સ જોડી રાખવાની, પેન્સિલ જોડી રાખવાની અને વાંચી જવાની મિત્રો બરોબર છે, લીટી કરી દેવાની, એમાંથી તમને 2 પ્રશ્નો તો 100% પૂછાશે બરોબર, 1-1 માર્ક્સના 16 જે પ્રશ્નો હોય વિભાગીયમાં એ। અને એક ફાયદો બીજું શું થશે, 2 માર્ક્સના તમને 2 ક્વેશ્ચન હશે મિત્રો, 1 અથવા 1, એટલે બંને ક્વેશ્ચન આ પાઠના જશે, 2માંથી ગમે તે 1 તમારે લખવાનો છે મિત્રો, એટલે કે આ પાઠ ખૂબ જ અગત્યનો છે 4 માર્ક્સ લાવવા માટે મિત્રો। હવે બુક્સ જોડે રાખજો, હું બુક્સ આધારિત તમારે શરૂ કરું છું મિત્રો। તત્વોનું આવર્તીય વર્ગીકરણ, હવે મિત્રો તત્વોનું વર્ગીકરણ કેમ જરૂરી છે, કોઈ પણ જગ્યાએ આપણે વસ્તુઓ જોઈએ મિત્રો, સાદી સમજ આપીએ તમને, કોઈ પણ મોલમાં તમે જાઓ તો મોલની અંદર જોજો તમે જુદી જુદી વસ્તુઓ બરોબર, ખાવાના બિસ્કિટ કહીએ, પછી સાબુ કહીએ, એમાં પાછા નાવાના ધોવાના વાસણ કહીએ બરોબર, પગરખા કહીએ, ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ મોલની અંદર ચોક્કસ જગ્યાએ ગોઠવેલી હોય છે મિત્રો, તમે જોયું હોય તો બરોબર, એટલે કોઈ પણ વસ્તુને સમજવા માટે એનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવું જરૂરી છે। આપણે ઘરમાં પણ આપણે જોઈએ છીએ મિત્રો, જુદી જુદી વસ્તુઓ જે કહીએ બરોબર છે, સાજ સજાવટની વસ્તુ કહીએ, માથોરાનો કોસ્કો કહીએ, પછી માથામાં નાખવાનું તેલ કહીએ, લિપસ્ટિક કહીએ, આ બધી વસ્તુઓ જે છે એ કબાટમાં હોય છે મિત્રો, પછી એ સિવાય આપણે જે ભણવાના પુસ્તકો હોય છે એ કબાટમાં હોય છે મિત્રો, એટલે કે આપણે બધું ભેગું કરતા નથી। એમ જો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર દરેક તત્વ મિશ્રણના સંયોજનને સમજવું હોય મિત્રો, તો તત્વોની અંદર જે પરમાણુઓ છે તેમના ગુણધર્મોના આધારે તેમને ચોક્કસ એક ટેબલમાં ગોઠવવા પડે, એક એક આપણે એમ કહીએ કે કબાટની અંદર વ્યવસ્થિત ગોઠવવા પડે મિત્રો બરોબર છે, એ સમજૂતી જરૂરી છે મિત્રો બરોબર છે, એટલા માટે તત્વોનું વર્ગીકરણ જરૂરી છે, તત્વોના ગુણધર્મો ભૌતિક રાસાયણિક બધું સમજવા માટે, અને એક સમાન ગુણધર્મો ધરાવતા હોય તેમને એક આપણે ખોખાની અંદર અથવા તો એક ચોક્કસ
કબાટને આ ચોક્કસ વિભાગમાં એને ગોઠવવા પડે એ સમજૂતી તમને અહીં આપવામાં આવેલી છે. મિત્રો, તમે ધોરણ 9 ની અંદર તત્વ મિશ્રણને સંયોજન ખાસ સમજ્યા છે. મિત્રો, આપણે 9 માં તત્વ એટલે કે એક જ પ્રકારના ચોક્કસ પરમાણુઓ ભેગા થઈ જે બને એને તત્વ કહે. મિત્રો, પછી જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થઈ, બરોબર છે, બે વસ્તુ બનાવે, કહો તો સંયોજન બનાવે, કહો તો મિશ્રણ બનાવે. પણ તત્વોના પરમાણુ જો ભેગા થઈને પોતાના ચોક્કસ ગુણધર્મો સાચવી રાખે તો એ મિશ્રણ, અને નવું જ કોક સંયોજન બને અને જૂના ગુણધર્મો ભૂલી જાય મિત્રો તો એને સંયોજન કે, બરોબર છે. એ વસ્તુ આપણે ધોરણ 9 માં શીખેલા જ છે. મિત્રો, આ તત્વો એક જ પ્રકારના પરમાણુ ધરાવે છે એ આગળ મેં તમને કીધું. અને હાલમાં આપણે 118, આ ખાસ યાદ રાખવાનું મિત્રો, હાલમાં 118 તત્વો જાણીતા છે. મિત્રો, એમાંથી 94 તત્વો પરીક્ષામાં આવે. જો મેં લીટીઓ દોરેલી છે, તમે બુક્સ જોડે રાખજો, બરોબર છે, ખાસ તમને મજા આવશે. મિત્રો, વિડીયો છેક સુધી જોજો, આ પાઠમાંથી દરેક વસ્તુ હું તમને સમજૂતી આપીશ. મિત્રો, બરોબર છે, 94 તત્વ જે છે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું 118, એમાંથી 94 કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ મિત્રો, એવું નહીં કે 118 બ્રેક વાગી ગઈ. મિત્રો, સતત દરરોજ નવા નવા તત્વો શોધાતા જાય છે. મિત્રો, વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુ ને વધુ માહિતી પાછા એકત્રિત કરે છે, બરોબર છે. એટલે કે નવી નવી વસ્તુઓ જે શોધાય છે મિત્રો, એને ચોક્કસ આપણે વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવા માટે સતત આ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરે છે. મિત્રો, એટલે એક પ્રકારની પેટર્ન બનાવવા પ્રયત્ન કરે છે કે જેથી આપણે તત્વોને ખૂબ જ સરળતાથી ઓળખી શકીએ અને તેના ગુણધર્મોની આગાહી આપણે કરી શકીએ. મિત્રો, હવે એના સંદર્ભ રૂપે શરૂઆત જે એટલે કે હિસ્ટ્રી, બરોબર છે, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, એટલે કે જે તત્વો જુદી જુદી રીતે કુદરતમાંથી મળી આવતા હતા. મિત્રો, એ વખતે 40 મળ્યા હોય, 50 મળ્યા હોય, 56 મળ્યા હોય કે 63 મળ્યા હોય, જેટલા તત્વો જે મળ્યા હતા તેના પ્રારંભિક રૂપે એને ગોઠવવા ખૂબ જ જરૂરી હતા. એટલે કે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા તેની પર અભ્યાસ કરવામાં આવેલો, એ મેં તમને આગળ સમજાવેલું છે. મિત્રો, કે આપણે કોઈ પણ વસ્તુને અવ્યવસ્થિત વ્યવસ્થિત એને કરવી પડે. આપણા મમ્મી પપ્પા પણ આપણને બુક્સો ગોઠવવા માટે, કબાટની અંદર કપડાં ગોઠવવા માટે ચોક્કસ આપણે, બરોબર, પપ્પાના કપડાં જુદા, મમ્મીના કપડાં જુદા, આપણા કપડાં જુદા, એ જ રીતે ઘરમાં 2-3 ભાઈ બહેન હોય તો તેમને બુક્સો, જે ધોરણ 3 ભણતો હોય એની બુક્સો અલગ, 4 કે 5 ભણતો હોય એની બુક્સો અલગ, એની નોટબુક્સ અલગ, કંપાસ અલગ. એટલે જે આપણે શું અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત આપણે કરીએ છીએ તો જ કોઈ પણ વસ્તુ આપણે સારી લાગે. મિત્રો, અને ઝડપથી આપણે એને શોધી પણ શકીએ અને તેના વિશે આગાહી પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો, એ જ સંદર્ભે તત્વોના વર્ગીકરણો માટેના સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વો, બરોબર, એ વખતે જે જાણીતા તત્વો હતો મિત્ર, એને બે જ ભાગ પાડ્યા, એક તો ધાતુ તત્વો અને એક અધાતુ તત્વો. આના વિશે પણ આપણે પાઠ 3 અંદર ખૂબ જ ડિટેલમાં ભણ્યા હતા. મિત્રો, ધાતુ કોને અને અધાતુ કોને, બરોબર છે, એટલે કે શરૂઆતના પ્રયત્ન સ્વરૂપે જે આપણને તત્વો મળ્યા હતા એ તત્વોને આપણે બે જ ભાગમાં વહેંચ્યા, પહેલા ધાતુ અને અધાતુ. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું, તેમ વધુ ને વધુ આપણે ગુણધર્મો ઓળખતા થયા અને તેને વધુમાં વધુ ચોક્કસ રીતે વર્ગીકરણ કરતા થયા. મિત્રો, એ તમને અહીં સમજાવવામાં આવેલું છે. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની અંદર, ઇતિહાસમાં સૌ પ્રથમ પ્રયત્ન જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા થયો, પણ જે મુખ્ય આપણે જે ભણવાના છે એ ડોબેરેનર, ન્યુલેન્ડ અને ત્યારબાદ મેન્ડેલિફ, આ 3 વિશે તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે એમાંથી જ આપણે ક્વેશ્ચન આવશે. મિત્રો, બરોબર છે, 1870 વર્ષમાં જર્મન રસાયણ શાસ્ત્રી હતો. મિત્રો, બરોબર છે, રસાયણ વિજ્ઞાની હતો જોન વુલ્ફગેંગ ડોબેરેનર. વુલ્ફગેંગ ડોબેરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવવા પ્રયત્ન કર્યો. મિત્રો, બરોબર છે, એટલે કે શું થાય, એના જમાનામાં જે 10, 12, 15 તત્વો હશે મિત્રો, એમાંથી જે સરખા તત્વો હતા 3-3, બરોબર છે, જેમ આપણે 10-12 ભેબંધો એક ખોખોની રમતમાં, ખાસ તમને કદાચ ખબર હોય તો મિત્રો, બરોબર, જેમ ખોખોની રમતમાં 3-3 જૂથ હોય છે મિત્રો, બરોબર છે, જ્યારે દાવ લઈએ અથવા તો દાવ આપીએ એ વખતે, બરોબર છે, એટલે કે 3 મિત્રો દોડે છે, એક મિત્ર એને પકડવા માટે દોડે છે, 3 આઉટ થાય, ફરી પાછા બીજા 3 ઉમેરાય છે. અને એ જ રીતે આપણે કોઈ પણ રમત રમીએ ત્યારે 3-3 ભાઈબંધોનું જૂથ પણ આપણે બનાવતા હોઈએ છીએ. મિત્રો, એ જ રીતે ડોબેરેનર જે છે, બરોબર છે, આ રસાયણ વિજ્ઞાની દ્વારા એ સમયમાં જે તત્વો શોધાયા હતા મિત્રો, બરોબર છે, એ તત્વોને ઓળખી, તેમના ગુણધર્મોને ઓળખી 3 તત્વો ધરાવતા કેટલાક જૂથ એમણે બનાવ્યા મિત્રો, એટલે કે ઓળખી બતાવ્યા, બરોબર છે. અને તેના આધારે તેમના જે જૂથ છે એ નિયમને આપણે ડોબેરાઇનરનો ત્રિપુટીનો નિયમ કહેવામાં આવે છે. એટલે કે ડોબેરાઇનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વો તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં જો ગોઠવવામાં આવે, પરમાણીય દળ એટલે ખાસ યાદ રાખવું, પહેલાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળની તમને માહિતી હોવી જોઈએ. મિત્રો, હું તમને બોર્ડ, આ પાઠ પૂરો થાય પછી બોર્ડ ઉપર પણ આ બધી તમને સમજૂતી આપીશ. પરમાણીય દળ એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, અને પરમાણુ દળ કે મિત્રો, બરોબર છે, ખાસ યાદ રાખજો. એટલે કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલું જે તત્વ છે, બરોબર, એટલે કે એ, બી અને સી આપણે નામ આપીએ
तो बी तत्व नो परमाणु दल ए ए अने सी जे छे पहलू अने छिल्लू एटले एक अने त्रण ना सरेराश जे करवामां आवे, सरेराश एटले एक वत्ता त्रण भाग्या आपणे बे करीए एटले के ए तत्व नो परमाणु दल अने सी तत्व नो परमाणु दल नो सरवाळो करी अने तेने बे वडे भागवामां आवे एना जेटलू वच्चे वाले तत्व नो परमाणु दल थतुं हतुं मित्रों। बराबर छे, एटले के मध्यम रहेला तत्व नो परमाणीय दल अन्य बे तत्वों ना परमाणीय दल ना लगभग सरेराश जेटलू थतुं जोवा मळतुं હતું મિત્રો। બરોબર છે, એ રીતે એને આપણે ત્રિપુટીનો નિયમ આપણે ડોબેરેનર દ્વારા આપણને સમજૂતી આપવામાં આવી હતી મિત્રો। હવે એના સમયમાં એણે ત્રણ આપણને જે સમજૂતી આપેલી છે મિત્રો તત્વોની, બરોબર છે, ત્રણ થી ચાર તત્વો એટલે ત્રણ થી ચાર જૂથ એને આપણે સમજાયા હતા મિત્રો। પહેલું એક ઉદાહરણ તરીકે જૂથ સમજાયું હતું કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ। બરાબર, લિથિયમ સોડિયમ અને પોટેશિયમને એક લાઇનમાં ગોઠવીએ તો લિથિયમનો પરમાણીય દળ 6.9, સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39 છે મિત્રો, એટલે કે 6 અને 39 બરાબર, એટલે કે 7 આપણે કહીએ, એટલે કહેવાનો મતલબ છે 39 ને 41 ને 47 બરાબર છે, એ 47 નો આપણે જો બે વડે ભાગાકાર કરીએ તો 23 ની નજીક આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે, એટલે કે લિથિયમ અને પોટેશિયમનો પરમાણીય દળનો સરેરાશ આપણે શોધવા જઈએ તો એ સોડિયમના પરમાણીય દળ જેટલો થતો જોવા મળે છે મિત્રો। આ રીતે તેણે ત્રણ થી ચાર જૂથો બનાવ્યા હતા મિત્રો, એ તમને કોષ્ટકમાં દર્શાવેલા છે, એમાં એન પી અને એસ આ જે છે બરાબર છે એ ત્રિપુટીના નિયમનું પાલન કરતો નથી, બાકીનું જે કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમ બરાબર છે, એટલે કે સી એસ આર અને બી એ અને ક્લોરિન બ્રોમિન અને આયોડિન બરાબર છે, એ આ ત્રિપુટાના નિયમનું પાલન કરતો જોવા મળે છે મિત્રો। બરાબર છે, તમને એ ડોબેરેનરની સમજૂતી પણ જો ફોટા સાથે તમને આપવામાં આવેલી છે, એ તમારી જાણકારી માટે છે મિત્રો। બરાબર છે, એટલે કહેવાનો મતલબ શું છે કે ડોબેરેનર દ્વારા આ રીતે ત્રિપુટીના નિયમની સમજૂતી આપણને આપવામાં આવી હતી મિત્રો, પરંતુ ત્રિપુટીનું વર્ગીકરણ કરવાની આ પદ્ધતિ એ પાછળથી સફળ રહી ન હતી મિત્રો। બરાબર, કેમ, કારણ કે એને એના સમયમાં એણે જાણીતા ત્રણ થી ચાર જ જૂથ જ બનાવ્યા હતા મિત્રો, અને ત્યારબાદ નવા નવા ઘણા બધા તત્વોના પરમાણુઓને સંશોધન થવા મળ્યું કે જેની અંદર આપણે આ ત્રિપુટ નિયમ લાગુ પાડી શકતા ન હતા, એટલે કે ત્રિપુટીનો આ નિયમ જે ડોબેરેનર દ્વારા રજૂ કરવામાં આવ્યો એ નિષ્ફળ રહ્યો હતો મિત્રો। હા, નિષ્ફળ એટલે કે બીજા વૈજ્ઞાનિકો માટે પ્રેરણાનું પ્રાપ્ત થયેલો, પણ આપણે ચોક્કસ રીતે એના આધારે વર્ગીકરણ કરી શકતા નથી મિત્રો। બરાબર છે, અને ત્યારબાદ અગત્યનો એક વૈજ્ઞાનિક રસાયણશાસ્ત્રી મિત્રો ન્યુલેન્ડ, બરાબર છે, એના દ્વારા જે ડોબેરેનરે જે પ્રયત્નો કર્યા હતા મિત્રો, એ પ્રયત્નોના ભાગરૂપે ડોબેરેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીના તત્વોના ગુણધર્મો અને તેમના પરમાણીય દળના સંપૂર્ણ સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા, એટલે કે ડોબેરેનર દ્વારા જે ત્રિપુટીનો નિયમ આપવામાં આવ્યો મિત્રો એ કે ફેલ ના કહેવાય, બરાબર છે, એના આધારે બીજા રસાયણશાસ્ત્રીઓ વિજ્ઞાનીઓને ખબર પડી કે કેવી રીતે આપણે પરમાણુઓને અથવા તો તત્વોને તેના પરમાણુ ભારને આધારે આપણે કેવી રીતે વર્ગીકરણ કરી શકીએ માટે પ્રોત્સાહિત કર્યા, એટલે કે ત્યારબાદ 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક હતો મિત્રો જ્હોન ન્યુલેન્ડ, બરાબર છે, એ જ્હોન ન્યુલેન્ડે તેના સમયમાં જાણીતા તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા પ્રયત્ન કર્યો, જેમ આપણે કોઈ પણ વિદ્યાર્થીઓને ક્રમ નંબર આપીએ મિત્રો, બરાબર છે, એટલે કે વજન કહીએ પરમાણુ દળ, એટલે કોકનું વજન 6 કિલો હોય, કોકનું 7 કિલો, 12 કિલો, 9 કિલો, 6.9, એટલે રીતે જુદા જુદા તત્વોના પરમાણુય દળને એમણે ચડતા ક્રમમાં એક લાઇનમાં ગોઠવ્યા મિત્રો, અને તેમણે તપાસ્યું કે સૌથી ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વના હાઇડ્રોજનથી તેમણે શરૂઆત કરી અને તથા 56મું જે તત્વ થોરિયમ હતું એની પર એમણે પૂર્ણ કર્યું, એટલે કહેવાનો મતલબ શું છે કે ન્યુલેન્ડ વખતે 56 તત્વો શોધાયા હશે મિત્રો, હાઇડ્રોજન પહેલું હતું અને છેલ્લું હતું થોરિયમ, હવે આ 56 તત્વો પર તેમણે સંશોધન કરી એમણે એવું જણાવ્યું કે જો તત્વોને આ 56 તત્વોને ચોક્કસ રીતે પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો 8મા નંબરે જે તત્વ આવે છે, ટૂંકમાં જે વિદ્યાર્થી આવે છે એ 8મા નંબર પરનો વિદ્યાર્થી અથવા તો એ તત્વ પહેલા નંબરના વિદ્યાર્થી કે પહેલા નંબરના તત્વ જેવા ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક ધરાવે છે મિત્રો, બરાબર છે, એટલે કહેવાનો મતલબ તમને ઉદાહરણ સાથે મેં તમને કીધું કે 56 જણને એક લાઇનમાં ગોઠવીએ તો 8મો ફરી પછી એક લાઇનમાં તમારે 7 ગોઠવવાના, પછી 8 નંબર કોની પાછળ ગોઠવવાનો, 1ની પાછળ ગોઠવવાનો, 9 નંબર કોને ગોઠવવાનો, 2ની પાછળ ગોઠવવાનો, 10 નંબર કોની પાછળ, તો 3ની પાછળ, એટલે કે એ રીતે તમે 7 આડી હરોળ બનાવી શકો છો મિત્રો, બરાબર છે, અને એની અંદર તમારે 56 તત્વો એમણે ગોઠવવાનો પ્રયત્ન કર્યો, એટલે એ નિયમ જે છે એ સંગીતના 7 સૂર મિત્રો તમને યાદ હશે, સા રે ગા મા પ ધ ની અને પછી પાછો સા આવે છે, બરાબર છે, એટલે કે એ રીતે સંગીતના 7 સૂરોની માફક તેમણે 56 તત્વોને ગોઠવ્યા મિત્રો, અને એ રીતે તેમણે અષ્ટકનો નિયમ આપ્યો તેમણે, બરાબર છે, ન્યુલેન્ડ દ્વારા જે આપણને નિયમ આપવામાં આવ્યો એટલે કે 8મા નંબરનું તત્વ પહેલા નંબરના તત્વના જેવા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે મિત્રો, બરોબર છે, એ નિયમને આપણે અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે, ન્યુલેન્ડે અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો
સમય બરોબર સરખા હતા, એટલે કે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ રચ્યો મિત્રો એમાં લિથિયમ જે હતું બરોબર છે, લિથિયમ પછી જે સોડિયમ છે એ સોડિયમ આઠમા નંબર પર આવતું હતું અને એના ગુણધર્મો સરખા હતા મિત્રો બરોબર, એટલે કે સોડિયમ અને લિથિયમ પછીનું આઠમું તત્વ છે. આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ પણ એકબીજાને મળતા આવતા હતા અને એ પણ મિત્રો કયા નંબર પર, આઠમા નંબર પર હતું. એટલે કે એ રીતે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ડોબેરાયનની ત્રિપુટી કરતા થોડો અપગ્રેડ હતો એવું આપણે કહી શકીએ છીએ મિત્રો, જો તમને કોષ્ટકની અંદર જોવામાં આવે છે મિત્રો બરોબર છે. કે ન્યુલેન્ડે પણ તેના સમયમાં 56 તત્વોને પ્રયત્ન કર્યો મિત્રો બરોબર છે, એને પણ થોડી ન્યુલેન્ડની પણ મર્યાદાઓ હતી. પણ જે આગળ મેં તમને કીધું કે કોઈ પણ કાર્ય જે છે એ કોઈ પણ સંશોધન માટે એક પ્રેરણારૂપ હોય છે, પ્રોત્સાહન રૂપે હોય છે, એટલે કે ન્યુલેન્ડના અષ્ટકમાં પણ થોડી મર્યાદાઓ હતી, થોડી ભૂલો હતી મિત્રો, છતાં પણ એ આવર્ત કોષ્ટકને આધારે આપણે આગળના આધુનિક આવર્ત કોષ્ટક સુધી પહોંચી શક્યા મિત્રો. એટલે કે ન્યુલેન્ડે પણ આ સંગીતના સાત સુરની માફક જુઓ બરોબર છે, આ લિથિયમની નીચે સોડિયમ આવ્યું, બેરિલિયમ નીચે મેગ્નેશિયમ આવ્યું બરોબર, એટલે કે આ બધાના ગુણધર્મો એક સરખા હતા મિત્રો બરોબર છે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને સ્ટ્રોન્શિયમ બરોબર, એટલે કે એ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બરોબર, સીઝિયમ અને રુબિડિયમ. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો, કે એમણે જે તત્વો ગોઠવ્યા હતા મિત્રો ન્યુલેન્ડે બરોબર છે, એ અષ્ટકની રચના આધારે, એટલે કે આઠમું તત્વ પહેલા તત્વના ગુણધર્મને મળતું આવે છે મિત્રો. છતાં પણ તેમનામાં જે મર્યાદા હતી એ તમને થોડી સમજાવવામાં આવેલી છે મિત્રો બરોબર છે, એ મર્યાદા પણ તમને એક કે બે માર્ક પણ પૂછી શકે. એવું શું થયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, એટલે કે મિત્રો આ કેલ્શિયમ તત્વ સુધી જ એ નિયમ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછીના પ્રત્યેક આઠમું તત્વ એ પહેલા તત્વને મળતું આવતું ન હતું મિત્રો. એટલે કે કેલ્શિયમ સુધી જ આપણે આ તત્વોના જે ગુણધર્મો છે અષ્ટકના નિયમ મુજબ લાગુ પડતા હતા, તે પછીના કોઈ પણ તત્વના અષ્ટકનો નિયમ લાગુ પડતો હતો નહીં, એ આપણે સમજાવી શકીએ છીએ. પછી ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 જ તત્વો છે, તેનાથી ભવિષ્યમાં કોઈ નવા પણ સંશોધન નહીં થાય અને નવા કષ્ટ તત્વોને ગોઠવવાની જરૂર પણ પડશે નહીં, એટલે એ આધારે પણ આ જે અષ્ટકનો સિદ્ધાંત છે એ બંધ બેસતો નથી મિત્રો બરોબર છે. એટલે કે 56 તત્વો આધારિત જ તેમણે ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં તેવી આગાહી કરી હતી, પણ એ સદંતર ખોટી પડી મિત્રો, એટલે કે એમની એ મર્યાદા હતી મિત્રો. પછી બીજી એક મહત્વની બાબત હતી કે તમે જો કોષ્ટકમાં જો તો એક કે બે તત્વોને ચોક્કસ જગ્યાએ એક જ કોઠાની અંદર ગોઠવવામાં આવેલા છે મિત્રો, જેમ કે આ કોબાલ્ટ અને નિકલ છે બરોબર છે. એટલે કે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે બરોબર છે ન્યુલેન્ડે બે તત્વોને એક જ જૂથમાં રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જ જૂથમાં રાખ્યા હતા બરોબર છે. કોષ્ટક પરથી તમે જુઓ છો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને એક સાથે જ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની હરોળમાં, એટલે હેલોજન તત્વોની સરખામણીમાં તેને મૂકવામાં આવેલા છે. હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન બરોબર, અને કોબાલ્ટ અને નિકલ જે છે એ ખરેખર આ હેલોજન તત્વના ગુણધર્મોને મળતા આવતા નથી મિત્રો, એના ગુણધર્મો જે છે એ આયર્ન, એફીને મળતા આવતા જોવા મળે છે મિત્રો બરોબર છે. એટલે કે આ આગાહી પણ તેમની ખોટી પડેલી છે મિત્રો બરોબર છે. એટલે કે આયર્ન જે કોબાલ્ટ અને નિકલ સાથેના ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું છે મિત્રો, એ પણ તેની ભૂલ હતી. આમ ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો મિત્રો, ચોક્કસ તત્વો માટે જ લાગુ પડતો હતો, બધા જ તત્વો માટે તેના ગુણધર્મો આપણે લાગુ પાડી શકતા નતા મિત્રો બરોબર છે. હવે ક્વેશ્ચન આન્સર છે તમારે જાતે પ્રયત્ન કરવાનો મિત્રો બરોબર છે, કે ડોબેરાયનની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે, સરખામણી કરી શોધી કાઢો. તમારે બે કોઠા જોવાના મિત્રો બરોબર છે, કે જેમાં તમને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ બરોબર છે, આ જે હતી આ ત્રિપુટી અહીંયા જોવા મળી, અષ્ટકમાં જોવા મળી અને ન્યુલેન્ડની ત્રિપુટીમાં પણ જોવા મળે છે મિત્રો બરોબર છે. તમારે શોધીને પ્રયત્ન કરવાનો જો સમજ્યા હોય તો. પછી ડોબેરાયનના વર્ગીકરણની મર્યાદાઓ આગળ મેં તમને કીધી એમ બરોબર છે, ત્રણ કે ચાર જ જૂથે સમજાવી શક્યા હતા. ન્યુલેન્ડના અષ્ટકની સિદ્ધાંતની મર્યાદાઓ ઉપર તમને આ ત્રણે ત્રણ મુદ્દામાં મેં તમને સમજાવ્યું મિત્રો બરોબર છે. એટલે આ બે વૈજ્ઞાનિકોએ ખૂબ જ સરસ સમજૂતી આપણને આપી કે કુદરતમાંથી જે પણ એમના સમયમાં શોધાયેલા તત્વોને એક ટેબલ, એક કોઠામાં શોધવા માટે પ્રયત્ન કર્યો, પણ એ ચોક્કસ રીતે બધા જ સિદ્ધાંત, બધા જ તત્વોને તેમના પોતાના બરોબર સિદ્ધાંતને આધારે સ્થાન આપી શક્યા હતા નહીં મિત્રો. એટલે કે ત્રિપુટીમાં પણ મર્યાદા જોવા મળી અને અષ્ટકના નિયમમાં પણ મર્યાદા આપણને જોવા મળી. હવે આ જે અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયા બાદ વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મ અને તેમના પરમાણ્ય દળ સાથેના સંબંધની પેટર્ન, એટલે કે ભાત જે કહીએ આપણે બરોબર છે, એટલે પેટર્ન શોધવાનું હજુ પણ ચાલુ રાખ્યું મિત્રો બરોબર છે. એટલે કે અષ્ટકનો નિયમ જે થઈ ગયો તેના પછી પણ જુદા જુદા રસાયણશાસ્ત્રી જે થઈ ગયા, વૈજ્ઞાનિકો થઈ ગયા, તેમણે પણ હજુ પણ આ જે નવા નવા તત્વો શોધાશે તેમને કોષ્ટકની અંદર ગોઠવવા માટે પ્રયત્ન ચાલુ રાખ્યા. એના સંદર્ભમાં ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જાણીતો અને સર્જનહાર તરીકે ઓળખાતો
મેન્ડેલિફ મિત્રો એ અસ્તિત્વમાં આવ્યો, બરોબર છે? એટલે કે તત્વોના વર્ગીકરણને મુખ્ય શ્રેય જે છે કહીએ, બરોબર, મુખ્ય શ્રેય, તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય, બધા વૈજ્ઞાનિકો મહેનત કરી પણ મુખ્ય શ્રેય આ રશિયન રસાયણશાસ્ત્રી દ મિત્રી ઇવાનોવિચ, બરોબર છે, ઇવાનોવિચ મેન્ડેલિફ, બરોબર, દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફના ફાળે જતો જોવા મળે છે. એટલે તેને આ જે આવર્ત કોષ્ટકના સર્જનહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે શું પ્રયત્ન કર્યો? તેમણે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો એટલે કે તેના ભૌતિક ગુણધર્મો કે રાસાયણિક ગુણધર્મો, પરમાણીય દળ અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતાના આધારે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે મિત્રો તત્વોને સંપૂર્ણ સમજ્યા, એના ટોટલી ભૌતિક ગુણધર્મો સમજ્યા, રાસાયણિક ગુણધર્મો સમજ્યા, ઓક્સિજન જોડે, હાઇડ્રોજન જોડે જુદી જુદી જે સક્રિય તત્વો છે તેની જોડે પ્રક્રિયા કરી, સંયોજનો પણ બનાવ્યા, એ સંયોજનો પણ અભ્યાસ કર્યો, પરિમાણીય દળનો પણ અભ્યાસ કર્યો, અને ત્યારબાદ ખૂબ જ સમજૂતીપૂર્વક તેના સમયમાં શોધાયેલા 63 તત્વોને મેન્ડેલિફ દ્વારા, બરોબર છે, પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. મિત્રો એમાં એક બે થોડી મર્યાદા પણ જોવા મળે છે, પણ ખરેખર જે આધુનિક આવર્ત કોષ્ટકનો જે પાયો છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને આભારી જોવા મળે છે. મિત્રો એવું આપણે કહી શકીએ. મિત્રો જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યને શરૂઆત કરી ત્યારે મિત્રો એ વખતે 63 તત્વો શોધાયા હતા. પરીક્ષા પૂછાય લીટી દોર દેવાની. તેમણે તત્વોને પરમાણીય દળ અને તેમના ભૌતિક ગુણધર્મોનો રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ તપાસ્યો હતો. મિત્રો એવું નહીં કે ખાલી પરમાણીય દળ જ જોયું હતું મિત્રો, બરોબર છે, અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ચકાસ્યા હતા. મિત્રો રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોની ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પણ અભ્યાસ કર્યો. મિત્રો બરોબર છે, એટલે કોઈ પણ જે તત્વ છે એ ઓક્સિજન જોડે કે હાઇડ્રોજન જોડે, એટલે કે એના ઓક્સાઇડ અને હાઇડ્રેટ જે સંયોજનો બને મિત્રો, એમનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. એટલે કે જુદા જુદા ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ એમણે કરી અને એમને આધારે તે તત્વોને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજી શક્યા મિત્રો મેન્ડેલિફ. એટલે તેમનું આવર્ત કોષ્ટક ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે. મિત્રો તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજન પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય હતા તથા તેમના ભાગોમાં તત્વો સાથે સંયોજનો બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રોજન અને ઓક્સાઇડને, બરોબર છે, તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીનો એક ગુણધર્મ તરીકે પણ તેમણે ઓળખાવ્યો હતો. મિત્રો બરોબર છે, અને આ 63 તત્વો ગોઠવવા માટે તેમણે એક ચોક્કસ એક પ્રેક્ટિકલ એક પ્રવૃત્તિ કરી મિત્રો, કે એમણે કુલ 63 કાર્ડ લીધા મિત્રો, અને 63 કાર્ડની અંદર જુદા જુદા કાર્ડ ઉપર જુદા જુદા તત્વોના નામ લખ્યા અને એ તત્વોને તેને સરખા લાગતા ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો કહીએ, રાસાયણિક ગુણધર્મો કહીએ કે એના જેવા ઘણા બધા ગુણધર્મો એક સરખા લાગ્યા, તેમને એક ટાંકણી લઈ તેમને એક દીવાલ સાથે લગાવી દીધા મિત્રો, બરોબર. ધારો કે 1 નંબરનું તત્વ, 8 નંબરનું તત્વ, 9 નંબરનું, 12 નંબરનું, 15 નંબરનું કાર્ડ, એટલે જે સરખા લાગતા હતા તેમને એમણે ચોક્કસ રીતે એક દીવાલ ઉપર ટાંકી દીધા મિત્રો, બરોબર છે. એમ તમને સમજાવે છે કે કાર્ડ પર ટાંકણી લગાવીને દીવાલો એક સાથે તમને લગાવી દીધા. તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. એટલે કે તેમણે જે પ્રયત્ન કર્યો હતો મિત્રો, બરોબર છે, એટલે કે 63 તત્વોને પોતપોતાની રીતે, બરોબર છે, જે આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું પડે એટલે કે ક્રમવાઇઝ જે ગોઠવવા પડે પરમાણીય દળને આધારે, એ રીતે એમને કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણીય દળના ચડતા ક્રમમાં, બરોબર છે, તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પાછા આવે છે અને તેને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો અને તેમણે કીધું કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એ તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેયો છે. એટલે કે પરમાણીય દળને આધારે આખું આવર્ત કોષ્ટકની રચના મેન્ડેલિફ દ્વારા કરવામાં આવેલી હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોને મિત્રો સમૂહ કહેવામાં આવ્યા અને આડી હરોળોને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, બરોબર છે. મેન્ડેલિફ દ્વારા જે 63 તત્વો સમજાવવામાં આવ્યા હતા મિત્રો, એ 63 તત્વોને તેમણે આ રીતે ઉપર જે 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 7 સમૂહ, બરોબર છે, અને 8 આવર્તો, બરોબર છે, એટલે 6 આવર્તો એ વખતે એક ઉભા સ્તંભોને સમૂહ કીધા અને આડી હરોળને આવર્ત કહેવામાં આવ્યા હતા મિત્રો. આડી હરોળ એ વખતે 6 તેમણે નક્કી કરી હતી, બરોબર છે. એટલે કે આવર્ત કોષ્ટકની જે આધુનિક આવર્ત કોષ્ટકની જે રચના છે મિત્રો, એ આ મેન્ડેલિફ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું આ કોષ્ટક, બરોબર છે, એના આધારે જોવામાં આવે છે મિત્રો. જો તમને અંદર જે દેખાય છે આ તત્વોની સંજ્ઞાઓ છે મિત્રો, અને નીચે જે દર્શાવે છે પરમાણુ દળ છે મિત્રો, બરોબર છે. એમાં થોડી મર્યાદા જે જોવા મળે છે હું તમને આગળ સમજાવું મિત્રો. સૌથી પહેલા આપણે પરીક્ષા પૂછાય છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને ઉપલબ્ધિઓ અને ત્યારબાદ એની મર્યાદા મિત્રો, બરોબર છે, અને ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકને આપણે સમજ મેળવીએ મિત્રો, બરોબર છે. મેન્ડેલિફની ઉપલબ્ધિ ખાસ પૂછાય છે એટલે સમજો મિત્રો હું શું કહેવા માંગુ છું.
આવર્ત કોષ્ટકની ગોઠવણી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું, બરોબર છે? એટલે કે ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સાથે ગોઠવી શકાય, બરોબર? ઉદાહરણ તરીકે કોબાલ્ટ જે છે એને નિકલ પહેલો મૂકી મૂક્યો. જો તમને એટલે કે ઉપલબ્ધિ શું છે કે ખરેખર પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ, છતાં પણ જો તમે જોશો કે કોબાલ્ટ જે છે, જો આકૃતિ તમને સ્ક્રીન ઉપર દેખાય, કોબાલ્ટનો છે 58.3 અને 58.71. તો ખરેખર કોબાલ્ટ નિકલ પછી હોવું જોઈએ, છતાં પહેલા મૂકી છું. કેમ? કારણ કે કોબાલ્ટના ગુણધર્મો એ કોષ્ટકની અંદર, બરોબર છે, નિકલ કરતા પહેલા આવે છે. એટલે તેના ગુણધર્મો એ ઉપરના જે તત્વો હશે એના પરમાણુ જે છે એની જોડે સમાન ગુણધર્મો ધરાવે છે, ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો. એટલે કે કોબાલ્ટને નિકલની પાછળ મૂક્યા કરતો નિકલની આગળ મૂકવામાં આવ્યું અને એ બાબત પણ સાચી સાબિત ઠરી મિત્રો, બરોબર, ખોટી સાબિત થઈ નથી. એટલે કે તત્વોને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે જ ગોઠવ્યા, એમાં એમણે પરમાણુ દળમાં થોડો ફેરફાર થાય એટલે કે વધુ પરમાણુ દળ ધરાવતું પાછળની જગ્યાએ આગળ આવે તો પણ તેમણે સ્વીકારી લીધું હતું. એવું ઉદાહરણ તમને જો એલ્યુમિનિયમમાં જોવા મળશે મિત્રો, બરોબર, મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ જે છે અને સિલિકોન, એટલે કે સિલિકોનના કરતાં એલ્યુમિનિયમનો પરમાણુ દળ વધારે છે, છતાં પણ તેની આગળ તેને ગોઠવવામાં આવ્યું. આ તેમની ઉપલબ્ધિ હતી મિત્રો, બરોબર છે? એટલે કે ફિક્સ પકડી નતું રાખ્યું કે પરમાણીય દળના ચડતા ક્રમમાં જ ગોઠવું. એમણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જોયા, પરમાણીય દળ પણ જોયા અને છેલ્લે એવું નક્કી કર્યું કે સમાન ગુણધર્મો ધરાવતા હોય તેને એક સમૂહમાં મારે ગોઠવવા, છ એમાં પરમાણુ દળમાં થોડો ફેરફાર થાય. એટલે કે વધુમાં મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી પણ છોડવા પડ્યા હતા, બરોબર છે? અમુક સ્થાન એમણે ખાલી છોડ્યા હતા અને આ ખાલી સ્થાનની મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલીફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વને આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. આ એમ કહેવા માંગે છે મિત્રો કે અમુક ચોક્કસ સ્થાન મેન્ડેલીફ દ્વારા 63 તત્વો સિવાય ખાલી રાખ્યા હતા. સુકા ખાલી રાખ્યા હતા તો એમના મનમાં એવું હતું કે આજે નહીં તો કાલે નવા તત્વો શોધાશે અને તેને આ જે ખાલી જગ્યા છે તેની અંદર મૂકવામાં આવશે મિત્રો, બરોબર છે? એટલે કે મેન્ડેલીફે તેમનું નામકરણ પણ તે સમયે, બરોબર છે, એકા શબ્દને આધારે એટલે પૂર્વક લગાડી, એટલે ખરેખર સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મિનિયમ એ જમાનામાં શોધાયા નતા મિત્રો. ખાસ યાદ રાખજો કે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મિનિયમ, પણ આ જે તત્વો છે એમને બીજા કોઈ કંઈક નામથી એકા બોરન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન, બરોબર છે, એ રીતે જુદા જુદા નામ ત્રણ આપી અને જગ્યા ખાલી છોડવામાં આવી હતી. હું તમને એમ કહેવા માંગુ છું મિત્રો કે મેન્ડેલીફે એના સમયમાં શોધાયેલા નતા તત્વો, પણ એ તત્વોનું નામ એમણે પોતાની રીતે આપી રાખ્યું હતું, એકા બોરન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. ખરેખર એ નામ નહોતું પણ ખાલી જગ્યા રાખીને મૂકી રાખ્યું હતું અને પાછળથી એ તત્વો આપણે શોધ્યા અને એનું નામ આપ્યું આપણે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મિનિયમ. એટલે કે એ સ્થાન ખાલી રાખ્યું મેન્ડેલીફે સમજૂતીપૂર્વક, એ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં મદદરૂપ થયું મિત્રો. એટલે તેમને સર્જનહાર કહેવામાં આવે છે. એટલે કે મેન્ડેલીફ દ્વારા આગાહી કરાયેલા એકા એલ્યુમિનિયમ તથા તેના પછી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો, બરોબર, એક સરખા જોવા મળ્યા હતા મિત્રો, બરોબર છે. એટલે કે એકા એલ્યુમિનિયમ તરીકે સ્થાન ખાલી રાખ્યું અને તેની અંદર ગેલિયમ ગોઠવ્યું મિત્રો, એટલે કે તેના ગુણધર્મો બંનેને મળતા આવતા હતા મિત્રો. એટલે કે એ ખાલી જગ્યાઓ ખોટી ઠરી નથી મિત્રો. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની સત્યતા અને ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે મિત્રો. તેનાથી વિશેષ મેન્ડેલીફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકને માત્ર સ્વીકાર ન કર્યો પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હોય તેના તેમને સર્જનહાર, આગળ મેં તમને કીધું, બરોબર છે, કે આધુનિક આવર્ત કોષ્ટકના સર્જનહાર તરીકે આપણે આ મેન્ડેલીફને ગણવામાં આવે છે મિત્રો. એ સિવાય મિત્રો 7 સમૂહ બાદ, બરોબર છે, એ જમાનામાં નિષ્ક્રિય તત્વો શોધાયા હતા નહીં મિત્રો. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટન, ઝેડોન ને રેડોનની હું તમને વાત કરું મિત્રો. નિષ્ક્રિય તત્વો શોધાયા હતા નહીં, છતાં પણ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકને ફેરફાર કર્યા સિવાય મિત્રો આખે આખો આ સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ, આપણે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની અંદર 8મા સમૂહ તરીકે ગોઠવી શક્યા હતા મિત્રો. અત્યારે 18મો સમૂહ છે પણ એ વખતે 8મા સમૂહ તરીકે ગોઠવી શક્યા હતા. એટલે કહેવાનો મતલબ એટલું છે મિત્રો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની અંદર આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટેની પાયાની બાબતનો સમાવેશ કરવામાં, મેન્ડેલીફ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો હતો, માટે તેમને સર્જનહાર કહેવામાં આવે છે. છતાં પણ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં થોડીક અમુક મર્યાદાઓ રહી ગઈ હતી અને ત્યારબાદ અઢળક સંયોજનો શોધાયા મિત્રો.
સંસ્થાની કોષો થયા, એટલે કે મેન્ડેલનો આવર્ત કોષ્ટક જે છે એ ખાલી આપણે પાયા તરીકે સ્વીકારીએ છીએ. આગળની મોટી બિલ્ડિંગ હવે આપણે તૈયાર થઈ, જેને આપણે આધુનિક આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે મિત્રો. પરંતુ મર્યાદા થોડી કેવી હતી એ આપણે થોડી જોઈ લઈએ મિત્રો. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે, તમને કોષ્ટક ઉપરથી જોવા મળે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફરની સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, કે જે અહીં ઉદાહરણ સ્વરૂપે તમને આપેલા છે. જો આ બધા આલ્કલી છે અને હાઇડ્રોજન છે મિત્રો. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે સ્થિત ધરાવે છે. એચ ટુ, જેમ સીએલ ટુ ઓ ટુ એમ, આપણે હેલોજનની માફક હાઇડ્રોજન પણ એચ ટુ સ્વરૂપે સ્થિત ધરાવે છે. તેમજ તે ધાતુ અને અધાતુઓની સાથે સંયોજાય ને સહસંયોજક સંયોજનો પણ બનાવે છે. આમ મેન્ડેલિફ એ ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શક્યા ન હતા. આ એમની મર્યાદા હતી મિત્રો, બરોબર છે, કે આ મેન્ડેલિફને આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. પ્રથમ મર્યાદા શું હતી? કે મેન્ડેલિફ હાઇડ્રોજનને ચોક્કસ સ્થાન આપી શક્યા હતા નહીં મિત્રો. ત્યારબાદ બીજી મર્યાદા શું હતી? મેન્ડેલિફે તત્વોના પરમાણીય દળના આધારે તત્વોને ગોઠવ્યા હતા મિત્રો, પણ સમય ગયો એમ, બરોબર છે, એક જ પરમાણુ ક્રમાંક ધરાવતા પરંતુ જુદા જુદા પરમાણુ દળ ધરાવતા, એટલે કે આપણે જેને સંસ્થાની કહીએ છીએ, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ આવતી હતી મિત્રો, એટલે કે પરમાણુ દળ જુદા જુદા હતા, એટલે કે ઘણા બધા સંસ્થાની કોષો થયા, તેને પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું, એટલે કે પડકારરૂપ હતો. એટલે કે મિત્રો, સંસ્થાનિકો અને હાઇડ્રોજનના સ્થાન, આ બંને માટેની મર્યાદા એ આપણને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે મિત્રો, બરોબર છે. અને તેના આધારે જ, બરોબર છે, નવું જે બિલ્ડિંગની મેં તમને વાત કરી, બરોબર છે, એ મર્યાદાઓને દૂર કરવા માટે હજુ પણ આવર્ત કોષ્ટકની ગોઠવણી માટે, તત્વોની ગોઠવણી માટે હજુ પણ વૈજ્ઞાનિકોએ પ્રયત્ન ચાલુ રાખ્યા. અને એ પ્રયત્નના ભાગરૂપે 1913માં હેનરી મોસેલે, બરોબર છે, દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વોના પરમાણીય દળની તુલનામાં, એટલે કે પરમાણુના દળ કરતો પરમાણુના ક્રમાંક, આપણે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ ને એને પરમાણુ ક્રમાંક કહે મિત્રો, એ પરમાણુ ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મો છે. ખાસ પૂછાય મિત્રો, હેનરી મોસેલે શું દર્શાવ્યું? તો હેનરી મોસેલે જણાવ્યું કે પરમાણુને ગોઠવવા માટે, તત્વોને ગોઠવવા માટે પરમાણુના દળ કરતો તમે પરમાણુના ક્રમાંકને આધારભૂત ગણો તો વ્યવસ્થિત ગોઠવણી કરી શકશો. ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ છીએ મિત્રો. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો મિત્રો, બરોબર છે, જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કર્યો અને પરમાણુ ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધારે સ્વીકારવામાં આવ્યો. અને તેમજ આધુનિક આવર્ત કોષ્ટકના જે નિયમો છે, બરોબર છે, એટલે કે કયા સિદ્ધાંતના આધારે રચવામાં આવ્યું, તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય ભારને, પરંતુ પરમાણીય ક્રમાંકના આવર્તને વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત ઉપર આધુનિક આવર્ત કોષ્ટક રચવામાં આવેલું છે મિત્રો. પરમાણીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, મેં તમને કીધું હતું કે પરમાણુ ક્રમાંક એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તેની આજુબાજુ રહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે મિત્રો. અને એક જ તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એક એકમનો જ વધારો થાય છે મિત્રો, બરોબર. પરમાણુ દળની માફક જુદી જુદી સંખ્યામાં, એટલે કે પોઈન્ટમાં, દશાંશ પૂર્ણાંકમાં વધારો થતો નથી, એક એકમનો ચોક્કસ વધારો થાય. હાઇડ્રોજન એક, તો હિલિયમ બે, ત્રણ લિથિયમ, એટલે કે એનો મતલબ છે, હું તમને આવર્ત કોષ્ટકમાં આપણે બતાવું, એક એકમનો વધારો થતો જોવા મળે છે મિત્રો. તત્વોને તેમના પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમો ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમો ગોઠવી શકાય ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક આપણે કરી શક્યા મિત્રો, બરોબર છે. એ આધારે જો તમને ચોપડીની અંદર આવું આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવેલું છે મિત્રો, જેમાં ધાતુ, અધાતુ, અર્ધાતુ, બરોબર છે, એટલે કહેવાનો મતલબ શું છે તમને, કે ઘણા બધા જે 118 તત્વો શોધાયા મિત્રો, બરોબર છે, હજુ પણ સંશોધન ચાલુ છે મિત્રો, બરોબર છે. એ 118 તત્વોમાંથી 94 મેં તમને કીધા કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, બાકીના આપણે પ્રયોગશાળામાં બનાવેલા છે. એ તત્વોને જો આ હાઇડ્રોજનનો એક પરમાણુ ક્રમાંક, એટલે કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, હિલિયમમાં બે પ્રોટોન બે ઇલેક્ટ્રોન, લિથિયમમાં ત્રણ પ્રોટોન ત્રણ ઇલેક્ટ્રોન, બેરિલિયમમાં ચાર પ્રોટોન ચાર ઇલેક્ટ્રોન, એટલે કે આ રીતે એક તત્વ પરથી બીજા તત્વ પર તમે જાઓ તો એક એકમ પરમાણુ ક્રમાંકનો વધારો થાય છે મિત્રો. અને એના આધારે હાલમાં, બરોબર છે, પહેલી ચોપડીમાં આપણે 8 સમૂહ આવતા હતા અને 7 આવર્તો આવતા હતા મિત્રો, પણ હવે 7-8 સમૂહની જગ્યાએ
18 સમૂહ કરવામાં આવે છે મિત્રો અને 7 આવર્તોની રચના કરવામાં આવેલી છે મિત્રો અને આ જે છે સમૂહ આ ઉભો હોય સમૂહ કહેવાય મિત્રો હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ એટલે કે આ તત્વો એક સરખા ગુણધર્મો ધરાવે છે મિત્રો હું તમને કહી દઉં આ બહુ તમને બોર્ડ ઉપર પણ ખૂબ જ મસ્ત સમજૂતી આપીશ મિત્રો કેમ આ છે ઉપરથી જેમ નીચે જાઉં મિત્રો તેમ તમારો કુંડાળો વધે હાઇડ્રોજનનું એક કુંડાળું લિથિયમ બે કુંડાળો સોડિયમ ત્રણ કુંડાળો હવે આ કુંડાળો એટલે શું મિત્રો હું તમને બોર્ડ ઉપર ભણાવીશ એ તમારો આવર્ત છે મિત્રો બરોબર છે હવે ડાબીથી જમણી તરફ જાઓ ને તો એક જ કુંડાળાની અંદર ઇલેક્ટ્રોન વધે મિત્રો પહેલું એક કુંડાળું છે એમાં બે ઇલેક્ટ્રોન આવે જો મિત્રો એટલે કે બે બીજા કુંડાળામાં 8 આવે ત્રીજા કુંડાળામાં 8 આવે ચોથામાં 18 પછી 18 પછી 32 અને 32 મિત્રો બરોબર છે એટલે કે આ રીતે તમે ઇલેક્ટ્રોનને કક્ષાની અંદર ગોઠવી શકો છો અને તેના આધારે મિત્રો સૌથી વધુ જે તત્વો મળે છે મિત્રો એ ધાતુ તત્વો છે જો તમને દર્શાય છે વાંકી ચૂકી રેખાથી દર્શાવેલા છે ને આ જે તમને થોડા રેડ કલરના જોવા મળે જાંબલી કલરના જોવા મળે છે એ તમારા અર્ધ ધાતુ છે મિત્રો અને આ બધા જે છે એ તમારા અધાતુ જોવા મળે છે મિત્રો એની આપણે સમજૂતી ચેપ્ટર 3 પણ મેં તમને આપી દીધેલી છે મિત્રો બરોબર છે એટલે આ તમારા થયા ધાતુ તત્વો અને અધાતુ તત્વો અને અર્ધાતુ તત્વો હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એ તમને બોર્ડ ઉપર ખૂબ જ મસ્ત સમજાવતી હશે મિત્રો છતાં પણ તમને બુક્સમાં છે એટલે થોડું સમજાવી દઉં આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા છે ને મિત્રો આ બરોબર છે 18 જો 18 લખેલા આ ઊભા એને સમૂહ કહેવાય આડી છે એને હરોળો જે છે એને આવર્ત કહેવામાં આવે છે મિત્રો હવે કોઈ પણ બરોબર આની અંદર કરતો હું તમને અહીંથી ડાયરેક્ટ સમજાવી દઉં મિત્રો એટલે ખાસ તમને વધારે પડતું આવડશે મિત્રો અહીં તમને બરોબર છે હાઇડ્રોજન છે તો તેમાં હાઇડ્રોજન લખી વચ્ચે કુંડારું કરવાનું મિત્રો એમાં એક પ્રોટોન લખવાનું આજુબાજુ કક્ષા દોરવાની એમાં એક ઇલેક્ટ્રોન પછી એ જ રીતે હિલિયમનું દોરો તો બે પ્રોટોન વચ્ચે લખવાના બે ઇલેક્ટ્રોન મિત્રો કુંડાળું દોરી તમને નવમા ધોરણમાં સમજાવ્યું હતું મિત્રો બોર્ડ ઉપર તમને સમજાવીશ મિત્રો એટલે કે એની અંદર બે ઇલેક્ટ્રોન તમારે કરવાના પછી લિથિયમ દોરો બરોબર તો લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 એટલે એની ઇલેક્ટ્રોન સંખ્યા કેવી થશે 2 1 મિત્રો પછી આની થશે 2 8 1 પછી 2 8 8 1 બરોબર એટલે ઉપરથી તમે નીચે જાઓ મિત્રો તો આના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મિત્રો એક જ હશે ખાસ યાદ રાખવાનું તમારે બરોબર છે એટલે કે છેલ્લી કક્ષામાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ તેમનો સમૂહ મિત્રો જો છેલ્લી કક્ષામાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો પહેલો સમૂહ બે ઇલેક્ટ્રોન હોય તો બીજો સમૂહ 3 હોય તો ત્રીજો સમૂહ 4 હોય તો ચોથો સમૂહ 5 હોય તો પાંચમો સમૂહ એ રીતે તમારે બરોબર સમૂહો ખરેખર 8 જોવા મળે છે એમાં પહેલો બીજો અને ત્રીજો જે ઇલેક્ટ્રોન આપવા માટે પ્રયત્ન કરે છે મિત્રો ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પહેલો બીજો અને ત્રીજો સમૂહ બરોબર છે ચોથો જે છે એ અર્ધ ધાતુ તત્વો છે મિત્રો અને જે પાછળના પાંચમો છઠ્ઠો અને સાતમો કે એ અધાતુ છે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા જોવા મળે છે મિત્રો એટલે એ રીતે તમને આ સંપૂર્ણ સમજૂતી તત્વોનું સ્થાન બરોબર છે તેમની ઇલેક્ટ્રોન રચના બરોબર છે આ ઇલેક્ટ્રોન રચના બોર્ડ ઉપર તમે ભણો તો વ્યવસ્થિત તમને સમજણ પડે છે મિત્રો બરોબર છે એટલે કે તત્વોને કેટલી કયા સમૂહમાં ગોઠવવા કેટલા આવર્તો ગોઠવી એટલે કે કેટલી કક્ષકો દોરી તેમની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આપણે લખી શકીએ છીએ ધારો કે હું તમને સોડિયમ અને ક્લોરિનનું એક ઉદાહરણ કહીએ મિત્રો સોડિયમની ઇલેક્ટ્રોન રચના કહીએ તો સોડિયમમાં 11 પરમાણુ ક્રમાંક એટલે તેને 2 8 અને 1 રીતે દર્શાવાય ક્લોરિન જે છે 17 એટલે કે 2 8 7 તરીકે દર્શાવાય એટલે કે એમાં જે કક્ષાઓ છે મિત્રો એ કે એલ એમ એન એ રીતે કક્ષાઓ જેમ ભરાતી જાય એમ ઇલેક્ટ્રોન આગળ ગોઠવવામાં આવે છે એ તમને અહીં સમજાવવામાં આવેલું છે મિત્રો બરોબર છે એટલે કે પહેલી કક્ષામાં 2 પછી 8 પછી 8 પછી 18 18 32 32 આ રીતે આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા જઈએ અને ઇલેક્ટ્રોન રચના કોઈ પણ તત્વના પરમાણુની બનતી જાય છે મિત્રો બરોબર છે એટલે કે આ જે આવર્ત કોષ્ટક છે હું તમને બોર્ડ દ્વારા પણ સમજાવીશ મિત્રો જો ખબર પડી ના હોય તો મિત્રો પણ આટલું જ તમારે આ પ્રકરણ જે 5 છે મિત્રો એની અંદરથી 4 માર્ક્સનું જે છે આટલે સુધી તમારે કરવાનું છે બાકીનું જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણુનું વલણ બરોબર છે એટલે તેની સંયોજકતા પરમાણુ કદ પરમાણુ ત્રિજ્યા એ વિશે તમારે ભણવાનું નથી એટલે ખાસ તમારે યાદ રાખવું મિત્રો આગળ મેં તમને કીધું તેમ 4 માર્કના પ્રશ્નની અંદર મેન્ડેલિફની જે મર્યાદાઓ અને મેન્ડેલિફની મુખ્ય બાબતો એ 2 માર્કની અંદર 100% એક પ્રશ્ન આવી શકે બાકીનું તો મેં જે ચલાવ્યું છે તમારે 1-2 વખત વાંચી જજો એટલે જે 1-1 માર્કના 2 પ્રશ્નો છે એ તમને મળી રહેશે મિત્રો બરોબર છે એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 1-4 પાઠ મિત્રો બરોબર છે હું બીજો પાઠ મેં બોર્ડ ઉપર ભણાવ્યો છે બાકીના પાઠ પણ હું તમને બોર્ડ ઉપર જ્યારે સમય મળશે ત્યારે બોર્ડ ઉપર ભણાવી દઈશ મિત્રો પણ આ જે ચોપડીમાંથી તમને ભણાવ્યું છે એટલું તમે ટીક કરી 1-2 વખત વાંચી જાઓ મિત્રો આગળના વિડીયો જે છે એ ઝડપથી તમને મળે એ માટે જો હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય ધોરણ 10ના બાળકો તો તમારે કરી દેવું મિત્રો બરોબર છે વાલી હોય તો વાલી તરીકે પણ કરી દેવું અને પોતાના જે બાળક છે 10માં ભણે છે તેમને
नमस्कार मित्रों, एज स्कूल ज्ञान चैनल ने सब्सक्राइब करवानो तेमज बेल आइकॉन दबावानो भूलता नहीं मित्रों।